હેલો, હું છું આરજી ઉર્વશી અને જલસો લાઈવ જેમિંગના દિવસે દર શુક્રવારે એક સરસ મજાના સંગીતની સાથે જોડાયેલા કલાકારો સાથે માણસો સાથે આપણે વાતચીત કરીએ છીએ. આજે અમારા સ્ટુડિયોમાં છે ને માહોલ જરા જુદો છે. અમારા ત્યાં જે કહેવાય ને કે જરા બધા સ્વેગવાળા મૂડમાં છે, કંઈક જુદો લાઈવ જેમિંગનો પ્રકાર અમારે ત્યાંથી રજૂ થવાનું છે. ફોક કરીએ છીએ, સુગમ કરીએ છીએ, ગરબા કરીએ છીએ, દરેક પ્રકારનું સંગીત અમે અહીંયાથી પીરસ્યું છે. પણ આજે છે ને કંઈક કામ રોકિંગ શોકિંગ કરવાના છે, કારણ કે આજે અરવિંદ વેગડા છે લાઈવ જેમિંગમાં. વેલકમ ટુ જલસો, ખૂબ ખૂબ સ્વાગત છે પહેલા તો, અને ઓલ વેલ ભાઈ ભાઈ. તમે એક એવું નામ છો, કારણ કે આપણે ત્યાં ઘણા બધા કલાકારો છે જે વર્ષોથી સ્ટેજ પર ગાય છે, સુગમ સંગીત હોય કે ફોક હોય, આપણે જુદા ના પાડીએ તો બધા ગુજરાતી માટે તો ગાય જ છે. પણ તમારા એક ગીતે તહેલકો મચાવી દીધો, કરેક્ટ? એટલે એ ગીત ક્યાંથી આવ્યું અને અરવિંદ વેગડા અરવિંદ વેગડા બન્યા, એ જર્ની કઈ રીતે શરૂ થઈ? જર્ની બહુ લાંબી છે અને ઘણા બધા વર્ષો એમાં નીકળી ગયા છે. એટલું કહીશ કે જે ગીત જે છે, લોકો એમ કહે છે કે કોઈ પણ વસ્તુ કરવા માટે, આપણે નથી કહેતા ભાઈ કે સિદ્ધિ અને વરજે પરસેવે નાય, વસ્તુ એવી થાય છે. પરંતુ વાત સાચી છે, પરસેવો તો થયો છે પરંતુ લોહી પણ રેડાયું છે. એટલું પરિસ્થિતિ હોય છે જ્યારે કોઈ પણ એક કૃતિ બહાર આવતી હોય છે ત્યારે. આમ જનરલી ગાવાનો ખૂબ જ શોખીન નાનો હતો ત્યારે આમ ઈચ્છા બહુ જ થતી કે મારે જીને ગાવું છે, ગાવું છે. હું આના કરતાં તો સારું ગાઈ શકું મને દર વખતે થાય, પરંતુ મારામાં એટલું ગટ્સ નહોતું, મારામાં એટલી હિંમત નહોતી કે હું સ્ટેજ પર જઈને ગાઈ શકું. ઇનફેક્ટ સ્કૂલમાં તો મારે બહુ જ થતું અને અમારે દર વખતે બધા આવે ત્યારે મને અંદરથી હું બહાર આમ આવી જ નહોતો શકતો, એમ કે હું જઈને સ્ટેજ પર જઈને ગાઉં, એમ મને આમ ખબર નહીં એક અલગ જ પ્રકારનો ફિયર. હું સ્પોર્ટ્સમાં એ વખતે બહુ જ એક્ટિવ હતો, પરંતુ ક્યારેય બી મ્યુઝિક મને બહુ જ અંદરથી હું સારું ગાઉં છું. નહીં બધા ભાઈ બંધુ એક બે જણા હોય તો મને એમ કે આ બહુ સારું ગાય છે, પરંતુ ક્યારેય બી એટલી હિંમત નહોતી થઈ શકી કે હું સ્ટેજ પર ચઢીને ગાઉં, આટલા લોકોને હું ફેસ કરી શકું. એ મારા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું. એ જ બધું પત્તા 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 ભાઈ જેમ જેમ જેમને સમય ગયો, દસમા ધોરણમાં એક એવો ઇન્સિડન્સ મળ્યો કે હું એકદમ જ ખબર નહીં મને ફાલ્સીફેરમનો ભયંકર એક રોગ લાગુ પડ્યો અને મને હું એકચ્યુઅલી કોમામાં જતો રહ્યો. અઠવાડિયું જેટલો સમય હું કોમામાં રહ્યો છે. પછી જ્યારે બહાર આવ્યો ને ત્યારે ખબર નહીં પછી આમ મારામાં શું થયું. અગિયારમા ધોરણમાં ઇલેવન્થની અંદર જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા જે સોસાયટી હતી ત્યાં પહેલી વખત એમ થયું કે ના ભાઈ હવે ફિલ્મ ગીત ગાવાની એક સ્પર્ધા થઈ, ત્યારે મને એમ થયું કે ના હું આ વખતે જ જઉં એમ. ત્યારે હું પહેલી વખત ત્યાં ગયો અને ગીત ગાયું પલ પલ અને સોરી યે જો મોહબ્બત હૈ કિશોર કુમારના અવાજમાં, અને લોકોએ બહુ જ એપ્રિશિએટ કર્યું અને આમ લોકોએ વન્સ મોર કર્યું તો હું આમ ગાંડો થઈ ગયો. મેં કીધું માય ગુડનેસ યાર, જે મારે કરવું હતું એ તો આજે સાકાર થઈ ગયું એમ. અને એ ઘટના બની. પછી ફરીથી કોલેજમાં આવ્યો. કોલેજમાં આવ્યો ત્યારે બન્યું એવું કે બહુ સુંદર મજાનો ગુજરાત કોલેજનો અમારો માહોલ હતો, જ્યાં એકચ્યુઅલી કલા કે જે શું કહેવાય ત્યાં વધારે મહત્વ હતું. ભણતા તો હતા જ, અમે લોકો એક એવરેજ સ્ટુડન્ટ હતો કે બહુ બ્રિલિયન્ટ એવો જબરદસ્ત નહોતો હું, પરંતુ ઓકે ચાલતું હતું, વાંધો નહોતો હતો. પણ પછી મારી કલામાં રુચિ વધારે થતી ગઈ. હું અલગ અલગ ડ્રામા છે કે વક્તૃત્વ સ્પર્ધા છે કે એક હિંમત મારામાં અંદરથી જ આવી ગઈ. અને એ વખતે હું ગામડે જ્યારે પહેલી વાર સાંભળતો મધનો દારૂડો મેં કે છે મણિરાજના ગીતોને, પહેલી વખત મેં જ્યારે સ્ટેજ પર વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ મેં જ્યારે ગાયું તો પબ્લિકે બહુ જ એપ્રિશિએટ કર્યું કે આ વ્યક્તિ તો કંઈક ખરા એના મૂડમાં જ ગાય છે. એટલે મારું કોન્ફિડન્સ લેવો વધતો ગયો. પછી એક ગરબાનું કોઈ મારા મિત્ર જે અત્યારે મારા બિઝનેસ પાર્ટનર છે એતલ ઠાકરે એક નાનકડું ગ્રુપ કર્યું હતું, તો મને એમ ગરબા ગાવા માટે બોલાવ્યો. એટલે મેં ત્યાંથી થોડા થોડા ગરબા ગાવાનું ચાલુ કર્યું, વધારે કોન્ફિડન્સ લેવલ આવ્યો. પરંતુ ક્યારે બી કરિયર બનાવવાનો કે એવો વિચાર નહોતો કર્યો કે ફૂલ ટાઈમ કરી કાને હોબી તરીકે લેતો હતો. પછી સમય એવો થયો ટીવાય પતી ગયું અને પછી મારું મને એમ થયું કે હવે આ કરિયર બને એવું તો મેં ક્યારે વિચાર નહોતો કરી શક્યો. એટલે મને એમ જ થયું કે ના હવે આપણે એક એવરેજ સ્ટુડન્ટ બહાર આવ્યા છે તો કરવું શું, તો ભાઈ માર્કેટિંગનું કામ ચાલુ કર્યું. પછી એનો માર્કેટિંગ કરતો હતો પણ પછી સંગીત સાવ ભુલાઈ ગયું 2000 સાલ સુધી. અને 2000 સાલ પછી ફરીથી ગરબા ગાવાનો મોકો મળ્યો, નાની નાની સોસાયટીમાં ગાતો ગયો. પણ મને એમ થતા બી થતું હતું કે એ વખતે સનેડો જબરદસ્ત ચાલતો હતો, મને થયું કે સનેડાનું કોઈ ઓલ્ટરનેટિવ જ ન આવી શકે એવું થઈ ગયું. એમ 5-7 વર્ષ તો એણે આમ રાજ કર્યું હતું. અને પછી 2009 અને 2010માં મને જ્યારે વિચાર આવ્યો, મેં પહેલા મારી જાતને કમિટમેન્ટ આપ્યું. મેં FB પર એ વખતે ઓર્કુટ હતું એટલે ઓર્કુટ પર એક સ્ટેટસ મૂક્યો કે 2010માં વી આર કમિંગ અપ વિથ સમથિંગ. મને કાંઈ જ ખબર નથી પણ રોજ મને હિટ થયા કરે કે યાર હું શું લઈને આવીશ. અને એવી જ રીતે સાંભળતા ભવાઈનો એક વેશ જે છે ભલામોરીનો,
એ એક બહુ જ જૂના એવા એક વ્યક્તિને મેં થોડો ગાતા સાંભળ્યો, ભલા મોરીરામાં, ભલા બહુ સિમ્પલ વેમાં એમણે ગામડે ગાતા હતા, અને ત્યાંથી આઈડિયા મળ્યો કે આ તો બહુ સુંદર મજાની વાત જ છે. ઇનફેક્ટ સનેડો ઇઝ પાર્ટ ઓફ ભવાઈ, તમે એ રીતે એનું એક સાખી ગવાય અને પછી પાછળથી એનો ઠેકો આવતો હોય છે. બસ એ જ રીતે ભાઈ ભાઈ અમે લોકો બેઠા હતા આવી રીતે, બધા મિત્રો જેમિંગ જ કરતા હતા અમે લોકો, અને એમાંથી એકદમ ગાવાનું ચાલુ કર્યું. મારી સાથે અમારા લીલાધરભાઈ વાઢિયા કાઠિયાવાડી ગાતા હોય એટલે તરત કે ભાઈ 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 ભાઈ, અને એ પછી આખું સ્ટ્રક્ચરિંગ બન્યું. ઓકે. અને સ્ટ્રક્ચરિંગ ડિઝાઇન થયું, ઇમિડિયેટલી અમે એને પ્રેઝન્ટ કર્યું, અને આખું કહેવાય કે આખું ક્રૂથી લઈને બધા જ લોકોને ડાન્સ કરતા હતા, લોકો જોવા ટોળે વળે આજુબાજુ. ધેટ વોઝ ઇન 2010. બસ પછી થયું કે બસ આ તો એક ધીસ ઇઝ ઇટ, આ બહાર પડશે. પછી એક ગીતને બનતા બનતા 1.5 વર્ષનો સમય લાગ્યો, કારણ કે એનો વિડીયો બનાવ્યો, એનો ઓડિયો બનાવ્યો, ખાસું એમાં રિસર્ચ કર્યું, ખાસા એવા લોકોને મળ્યો, પછી એ વસ્તુને વેચવા માટે ફર્યો કે ભાઈ આ માર્કેટમાં બહાર પાડો. ત્યારે તો કોઈ એવા કોઈ ડિજિટલ વર્ઝન હતા, સીડી જ બહાર પાડી, હા તમારે સીડી જ બહાર પાડવી પડે. અને પછી એ અચાનક એ વખતે જ્યારે ભાદરવી પૂનમનો મેળો આવ્યો અંબાજીમાં, અને એ સીડીને અમે લોકોએ લોન્ચ કરી ત્યાં ભાઈ ભાઈ ભલા મોરીરામાં, અને એ એટલી હિટ ગઈ કે પહેલા દિવસે જેટલો માલ હતો બધો 2 વસ્તુઓ. એક અત્યારે એમની બિયર ભલે સાદી સાદી લાગતી એમની બિયર, પણ પછી એમાં કઈક સરસ મોતી મોતી મુકાશે. અને બીજી તમારી તમારા કાર્યક્રમ ની એન્ટ્રી, બાઇક પર, હાથી પર, હમણાં રિસેન્ટલી એક એન્ટ્રી એમણે મારી હતી એમના શોમાં. એટલે આ ટ્રેન્ડ કઈ રીતે તમને મગજમાં આવ્યો કે ના આપણે સાદા સીધા પગથિયા ચડીને નથી જવું સ્ટેજ પર? બેઝિકલી કેવું છે, સંગીત તો બધે સારેગામા પધનિસામાંથી જ બનવાનું છે, એનાથી બહાર કોઈ નીકળી નથી શકતું. મારા કરતા ભાઈ ગાયકો ઘણા બધા સારા છે, ઘણું બધું વસ્તુ કરતા હોય છે, વાય મી, મને લોકો શું કરવા બોલાય? આપણે નથી કહેતા કે યાર બધી જ વસ્તુ કહેતા, પણ આ કેમ આપણે ચૂઝ કરવું એમ? તો ગીતો તો આપણે એ જ ગાવાના છે, કે લાલ દરવાજા તો એ કે લાલ દરવાજા, કે પ્રેમ દરવાજા થોડી જવાના છે. એટલે એમાં કોઈ ચેન્જીસ નથી કરવાના, કે નાનું વગાડ તો ગાવાના હોય, કે ભાઈ આપણે કોઈ પણ ગરબો, કે મારું મેઇન ફોટો એટલે ગરબો, ગરબા મારા લોકો મને જાણીતા થાય. એટલે મારું એક વર્ડ હતું, મેં જયારે મારું સ્ટેટમેન્ટ મૂક્યું એક, કહેવાય ને કે ભાઈ આપણો મોટો શું એમ, કે ઇફ યુ કેન વોક યુ કેન ડાન્સ વિથ મી, એ મારો મૂળ સિદ્ધાંત, કે તને જો ચાલતા આવડે તો તને હું નચવાની, એ મારી ગેરંટી. હવે નચાવો કેવી રીતે? અને પછી ધીરે ધીરે એક માર્કેટિંગનું એક મારામાં હતું, કોઈ પણ વસ્તુ કે જ્યારે લોન્ચિંગ થાય, બિગ વેમાં થાય, ત્યારે આમ એનો એક શોકિંગ, એમ એક સરપ્રાઈઝ એન્ટ્રી હોવી જોઈએ, કંઈક અલગ રીતે આવીને તમને કંઈક વસ્તુ આપે તો એની જ મજા આવે છે હંમેશા, કારણ કે તમને ખબર હોય કે આ છે અહીંથી આર્ટિસ્ટ આવે છે, તો એક્સાઇટમેન્ટ નથી આવતું. તો ઓલવેઝ આમ કહેવાય ને કે બચ્ચનના મૂવીમાં જ્યારે બચ્ચાના પગ ઠાક ઠાક કરતો ચાલતા હોય તો લોકો વાવ તાળીઓ પાડે, તો આપણને એમ ઇન્સ્પિરેશન હંમેશા એમાંથી મળતું હોય છે કે આપણે ગરબા તો ગાઈએ છીએ, પણ ગરબાને કેવી રીતે પ્રેઝન્ટ કરવા જેથી કરીને લોકોને થાય કે વાહ આમાં મજા આવે, કયો ગરબો ગાવો, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે એન્ટ્રી લેવી, એ બધાની વચ્ચે જે ફ્લોમાંથી આપણે કેવી રીતે કામ કરવું, તો એના માટે અલગ અલગ પછી મને ચાલુ કર્યું. છકડો આપણો એક બહુ જ યુનિક છે, તેની પર ઉભા રહીને પછી મારા આખું ટ્રુપ સાથે અમે લોકો આવીએ. એકવાર અમે લોકો બાઇક પર હાર્લે ડેવિડસન છે, આ છે, અલગ અલગ પ્રકારે આમ ત્યાં પાયરો લગાવેલા હોય ત્યારે તમને આવવાની મજા આવે. તો એ બેઝિકલી જીપ પર આવતા હોઈએ છે, ગાડીમાં એ રીતે પેલો જ્યારે કન્વર્ટેબલ હોય તો એની અંદર અમે લોકો એન્ટ્રી લેતા હોઈએ છીએ. તો મૂળ મુદ્દો એવો થાય છે, અને હમણાં રિસન્ટલી તો બહુ સરસ મજાની વાત બની, આ તમે એન્ટ્રીની વાત કરી મને એકદમ યાદ આવ્યું. સિડનીમાં મારા ગરબા હતા, ત્રીજું નોરતું હતું, અને સડનલી મને એવું કીધું કે ચાલો ગાડી આવી ગઈ છે, તમે નીચે આપણે વેન્યુ પર પહોંચવાનું છે. એટલે હું નીચે ઉતર્યો, ગાડી ક્યાં છે? મને કે આ રહી, હું ક્યાં છે? તો સ્ટ્રેચ લીમો હતી. માય ગુડનેસ, માય ઓર્ગેનાઇઝર મહેશ રાજ, એમણે આખું સ્ટ્રેચ લીમો મંગાવેલી. મને કે આપણે લીમોમાં એન્ટ્રી કરવાની. વાહ, વાવ, ધીસ ઇઝ ઇટ. એક ગરબાનો માણસ હોય, અને હું જ્યારે હું હંમેશા બે જણાને મારા આમ કહેવાય ને કે આમ આઈડોલ માનતો આવું છું, એમાં એક માણસ છે માઇકલ જેક્સન, કે જેની એન્ટ્રી હંમેશા સરપ્રાઈઝ હોય તમને. માણસ એકદમ યુનિક હોય, એના સ્ટાઇલિંગ, એના ડ્રેસિંગ, એવરીથિંગ ઇઝ યુનિક. તો મને એ માણસ પહેલેથી બહુ ગમે, બીજા નરેશ કનોડિયા. એટલે નરેશભાઈને એટલા માટે કહું કે નરેશભાઈ બી જ્યારે જ્યારે મેં એમને શોમાં જોયા ને, એમની અલગ અંદાજમાં હતા, તો મને એમ થતું વાહ આ માણસ કેટલો એન્ટરટેનિંગ છે, આ ફોક ગુજરાતી કરે છે, આ માણસ આટલું સરસ કરે. ત્યાં માઇકલ જેક્સનને જોવું ત્યારે એમ થાય કે વાહ. તો આ લોકોને આમ અલગ રીતે તમે થાય ને કે ભાઈ આપણે ગુજરાતી ગરબાના ટિપિકલ સ્વેગ, પાઘડી બાઘડી પહેરી હોય, અને પછી તમે લીંબુમાંથી બહાર નીકળો, તો એની મજા કેવી હોય? સરસ, અને એ આખું એ માહોલ તો બહુ સરસ હતો. હાથીવાળો એ ઓફકોર્સ એ મને યાદ આવે છે, ત્યારે મને એમ થયું માય ગુડ.
ગુડનેસ કે હું એ હાથી પર ચડ્યો ત્યારે મને એમ થતું ગભરામણ થતી હતી. મેં કીધું હાથી પર ચડવાનો આખે ગાંડો થયો હતો, 20,000 નું ક્રાઉડ, ચારે બાજુ માણસ ઉભા છે. મેં કીધું આ કઈક થયું તો શું થયું, પણ એની પર ભાઈ ભાઈ કરતા હતો. એનો એક આખો માહોલ અલગ છે, લોકોનું અટેન્શન જબરદસ્ત થાય છે, લોકોનું ઇન્વોલ્વમેન્ટ અને લોકોનું કનેક્ટ બને છે. સો દેટ્સ બેઝિકલી યુએસપી. અને તમે લુકમાં કીધું તો ઓફકોર્સ મારું તો કામ જ છે કે લોકોને એન્ટરટેઈન કરવાનું, લોકોને મજા કરાવડાવવાનું. મને તો હું ચિરાગે જીન તમે કહી શકો છો, તો ઓલવેઝ યુ નો ઘસો અને તરત હું આવી જઈશ. ખૂબ મેરે આકા. એક બહુ ઇન્ટરેસ્ટિંગ અરવિંદભાઈ વિશે વાત છે કે ફોકનો વર્ગ એ ફોકનો વર્ગ છે, એ લોકો એ ગીતો સાંભળે છે. સુગમ સંગીતના ગરબાવાળા થોડા જુદા છે. અરવિંદભાઈના ગીતોની એ ખાસિયત છે કે ભાઈ ભાઈ તમને કોઈ પણ નીશ સારામાં સારા પાર્ટી પ્લોટમાં પણ સંભળાશે, કોઈ ગામમાં પણ સંભળાશે. તો તમારા ઘણા બધા ગીતો એવા છે કે જે બધે જ પોપ્યુલર થયા છે, તો ક્યાંથી આ બધું રિસર્ચ આવે છે અને ક્યાંથી બને છે આવા ગીતો કે જે બધે જ ચાલે, અથવા આવું કંઈ તમે વિચારીને જ કરો છો કે થઈ જાય છે? ના ના ના, કશું જ વિચારતો નથી, પણ મને એમ થાય છે કે લોકો શું વાત કરતા હોય. હમણાં જેવી વાત થતી હતી કે બહુ સિમ્પલ તમને એક્ઝામ્પલ આવું, જેની પર હું કામ કરી રહ્યો છું, તો એ બેઝિકલી એવું હોય કે વાત કરતા કરતા બહુ સહજતાથી જો શબ્દ નીકળે ને, તો એ શબ્દ છે ને તમને બહુ જ સરસ રીતે કનેક્ટ થતો હોય છે. તો હમણાં એવી વાત કરતા હતા કે યાર તું જવા દે, બહુ કલરીઓ છે, બહુ કલર કરે છે યાર, આ છોડો. તો પછી આપણે એમ કહીએ કે ભાઈ આ કલર તો કરે છે, પણ જાણે જો એને પ્રેમ કરજો ન કર, કલર થઈ જાહે, કલર થઈ જાહે ને દેવા થઈ જાહે. ઘણા લોકો એવા કલર કરતા હોય કે પછી એમને ખબર ના હોય કે તમે શું કરવાનું છે. બેઝિકલી આવી ઘટના બનતી હોય તો હંમેશા એની પર કામ કરો. હમણાં અમે લોકો બેઠા હતા, જસ્ટ એક બહુ જ નાનકડા ઇન્સિડન્સ, જ્યારે હું અને મારો રાઇટર અમે લોકો બેઠા હોય ત્યારે કે શું બનાવવું જોઈએ, એકદમ સ્ટ્રક્ચરિંગ દિમાગમાં ના હોય તો એકદમ મારો માણસ આવે કે ચા પી લે, તો એટલે કે ના ના ચા, હમણાં કીધું કોફી પી લો કે ચાલશે. મારા મને આમ તો કંઈ બહુ જરૂર કશી વસ્તુ નહીં છે નહીં પાણી સિવાય, તો બેઝિકલી એટલે પાણીથી બી ચાલે જ જીવન, એવું થઈ શકે માથી નથી થતું. પણ એ હવે આવ્યા તો મને કીધું ના પી જ લો, એટલે મને એમ થયું કે ભાઈ મારા માટે ઠીક છે, પણ એવા વ્યક્તિ હોય આપણે બંને તો થોડાક ચાલે બલ છીએ. પણ એવો કોઈ માણસ મારો ડ્રાઈવર હતો, તેને તમે જોઈ, અરે દૂધ મિલ્ક શેક પી લે મુન્ના, અરે દૂધ મિલ્ક શેક પી લે મુન્ના, અરે દૂધ મિલ્ક શેક પી લે મુન્ના, તેરી બોડી બન જાયેગી, તેરી બોડી બન જાયેગી, બન ગઈ જો તેરી બોડી, ફોટો ફ્રન્ટ પેજ પે આયેગી. તો આવું જસ્ટ એનો નીકળી ગયો, તમને થયું કે અરે તો મસ્ત ટોપિક છે, આની પર આપણે ગીત બનાવી છે. તો આવી રીતે બેઠા બેઠા જ અમે લોકો કંઈક ને કંઈક ઓલવેઝ ટ્રાય કરતા હોઈએ છીએ. અને ફેસ્ટિવલ્સ આપણા બહુ જ મજાના હોય છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું જ્યારે ગીતની રચના થતી હોય તો એની મજા અલગ હોય છે. અને ક્યારેક એવું થાય કે રોષ પણ એટલો થતો હોય છે, જ્યારે આપણે પુલવામામાં જે મોટો એક ઇન્સિડન્ટ બન્યો હતો, અટેક થયો હતો, એના પરથી એક રોષ કે ભાઈ ગાયક તરીકે મને શું રોષ, મારા મારા શબ્દો કેવા હોય છે, એ કંઈક નવું. એવું નથી કે કોઈ પણ એક ચોકઠામાં બેસીને કરવું. હું કમર્શિયલી ખાલી વિચારતો કે ભાઈ અત્યારે તો બેવફા ચાલે તો આપણે બેવફા બનાવવું જોઈએ, અત્યારે તો યાર આ ભાઈબંધોનું ચાલે તો ભાઈબંધો બનાવો, મને હંમેશા એવું નથી. હું ઓલવેઝ ઓપન રાખું છું મારા 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 માયસેલ્ફને કે બસ કોઈ પણ વસ્તુ મને ગમે છે તો લોકોને ગમશે. ઓકે, અને યુ તમે જ્યારે ઘણા બધા ગીતો તમે જ લખ્યા છે કે ભાઈ ઓલમોસ્ટ ઓલમોસ્ટ હા ઓલમોસ્ટ યુ રાઈટ, તો એ રાઈટર વાળી ક્વોલિટી છે એ ક્યારે સમજાયો કે અચાનક જ આવી? એકચ્યુઅલી એક પ્રોજેક્ટ છે મારો જે હવે થોડા વખતમાં અમે લોકો ફિલ્મનો છે, અને ફિલ્મ માટે ક્યારેક બહુ જ એક ઘટના હતી કે ભાઈ આમાં એ વસ્તુ કરી શકાય કે ન કરી શકાય. તો અમે એક બે રાઇટર્સ અમે એક્સપ્લેન કર્યું મારે આ પ્રકારનું જોઈએ છે, તો એ લોકો ન કરી શકે. જે મારા મનમાં જે વિચાર હતા, મારા ડિરેક્ટરના મનમાં જે વિચાર હતા ને, અમે લોકો શબ્દોમાં એ લોકો અમને નહોતા આપી શકતા. ઇવન ઇનફેક્ટ ભાઈ ભાઈ જ્યારે લખાતું હતું ત્યારે ભાઈ ભાઈના મુખડું તો તૈયાર થયું, સ્ટ્રક્ચર તૈયાર થયું, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભાઈ ભાઈ આ બની ગયું. પહેલું નીકળ્યું તો ઇંગ્લિશમાં બોલે અંકલ, ગુજરાતીમાં બોલે કાકા, દીકરીવાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ વળી ગયા વાકા. પછી અમે લોકો નવા નવા રાઇટર્સ લીધા, પરંતુ જે ટોપિક્સ જે હોય એ ટોપિકની અંદરથી કે તમને થાય કે ના અત્યારે શું ચાલે, અત્યારે દબંગ મૂવી ચાલતું, અરે દબંગ નહીં હા સોરી દબંગ આવ્યું હતું, તો એની અંદર કોણ કેરેક્ટર છે, કયા કેરેક્ટર્સ અત્યારે ચાલે, તો અમે એને લઈ લીધા. તો એની પછી પ્રાસ બેસાડવા વાળી વાત હતી કે પ્રાસ બેસાડીએ હ્યુમરસ વ્યુમર સરકાઝમ, એટલે કે કટાક્ષમાં હોવા જોઈએ, એ જ રીતની પછી વાત થઈ. પરંતુ ક્યારે એવું નતું છે કે અમે રાઇટર છીએ, આપણે હંમેશા એવું કે આપણે આપણે ટિપ્પણી કરીએ છીએ અને કદાચ કંઈક નીકળે છે. એક ગીત હતું રોમેન્ટિક ગીત હતું, અને રોમેન્ટિક ગીત અનફોર્ચ્યુનેટલી કોઈ બી બે ત્રણ રાઇટર્સ અમે લોકો એક્સપ્લેન કદાચ બની શકે કે અમે એક્સપ્લેન નહોતા કરી શકતા, કારણ કે અમે એટલા સારા નેરેટર નહીં હોઈ શકે. એટલે અમને થયું કે છોડો ને યાર આપણે લખી રહ્યો, આપણા મનમાં જે આ લખીએ તો ખરા, પછી વિચારીશું તો શું થશે. પછી કે હા બસ ગમે છે તું આંખોથી વધુ, તું જ છે મારા શ્વાસોથી વધુ, કહી શકતો હું નથી, રહી શકતો હું નથી, જઈ શકતો હું નથી,
દૂર તારાથી, એટલે આમાં સારા શબ્દો હતા. મને ખેલું દિસ ઇઝ પિરિયડ, હવે તારા સિવાય મને કોઈ ગમશે જ નહીં. મને અત્યાર સુધી એ વખતે જ્યારે ફિલ્મનો આવ્યો હતો કે ભાઈ નાયક જે છે અરાઉન્ડ 28-30 વર્ષ સુધી લગ્ન નથી કરતા, એને જે છોકરી ગમી ગઈ એ ગમી ગઈ, ઓકે એ મળશે તો કરીશ, નહીં તો નહીં. એટલે પિરિયડ કે ભાઈ હા બસ તું જ ગમે છે, બીજું કોઈ ગમતું નથી. પછી કહી નતો શકતો, એટલે આ બધી જે અમારી લાગણી હતી એ મને નતા કરી શક્યા. તમે લખવાનું ચાલુ કર્યું, એક અંતરો લખ્યો ત્યાં સુધી તરત લખાઈ ગયો બીજા દિવસે, પણ બીજો અંતરો લખાતો જ નહોતો, એને માટે એક મહિનો થઈ ગયો. કારણ કે આઈડિયા જ નહોતા આવતા, અમને કશું થતું નહોતું. મૂકી રાખો, જ્યારે આઈડિયા આવશે ત્યારે લખશું. કારણ કે આઈડિયા તમે વિચાર કરી કરીને વિચાર પણ આવે આવે આવે, પણ ક્યારે નથી આવવાના. આ તો ક્રિએટિવિટી છે, કોઈ બી સમય આવી જતી હોય છે, અને પછી લખતાનું શરૂ કર્યું. પણ ક્યારે કોઈ અવેલ એસ્ટાબ્લિશ રાઇટર તરીકે કે આપણું મૂળ કામ છે ગાવાનું, પરફોર્મ કરવાનું. તો આપણે વિચારીએ કે ભાઈ હા હું જ્યાં છું ત્યાં છું, અને જે વ્યક્તિ ખરેખર લિરિક્સ લખતા હોય છે એ લોકોને જ એ વસ્તુની ક્રેડિટ મળે. એટલે મારી સાથે મારો જે રાઇટર છે, અમે લોકો બેઠા હોઈએ ત્યારે કંઈક ને કંઈક વસ્તુ બનાવીએ. એ સ્ટ્રક્ચરિંગ કરવાનું, એને ગોઠવવાનું, એની ગોઠવણી, એના શબ્દો મૂકવાના, એને ટોપિક્સ ડિસાઇડ કરવાના, એ બધું અમે લોકો. અને એક બીજો સ્વાભાવિક સવાલ મને અહીંયા થાય કે પરફોર્મર તરીકે બહુ રૂડા રૂપાળા દેખાવું, જુદી જુદી એન્ટ્રીઝ કરવી, આ બધું તો આમ કહેવાય ને કે ઉપર ઉપરનું કામ છે. જે બેઝિક છે એ મ્યુઝિક છે. ઓફકોર્સ. તો તમે તમારા મ્યુઝિકને મઠારવા માટે શું લાઇફસ્ટાઇલ છે? રિયાઝ કરતા હોય કે શીખતા હોય કે શું કરો? ના, શીખ્યો તો હું ક્યારેય નથી. અને શીખવા કરે આમ પેલું કોઈ શીખતા એ રીતે જ હોય કે હંમેશા હંમેશા એવું હોય છે કે તમે સાંભળો સારું, તમારી શ્રવણ શક્તિ જો ખીલી જાય કે તમે શું ગાય છે, કઈ રીતે ગાય છે, એ તમારે સતત સાંભળવું પડે. એટલે તમે જ્યારે કોઈ પણ ગીત તૈયાર કરતા ત્યારે એને સાંભળો, એ સાંભળી. અને જ્યારે હમણાં જ હું વાત કરતો હતો કે તમને અટેન્શન ક્યારે ડ્રો થાય તમારે, કે કોઈ કેવી વસ્તુ હોવી જોઈએ, અને એ એક પછીની જે માળખું એને ગોઠવવું જોઈએ. તો એ બેઝિકલી પ્રેઝન્ટેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ વસ્તુ કરી જતા હો, હું કોઈ એવું નથી કરતો, પણ હંમેશા મારા કોઈ પણ શોઝની અંદર દરેકે દરેક ગીત ક્યારે કયું લેવું, ક્યારે કયું ગોઠવવું શોઝમાં, કે જેથી કરીને પબ્લિક આજે ગરબા કરતા હોય, મેઇન મારે ગરબા કરતા હોય, તો ગરબામાં એવા કયા ગીતો છે, ગરબામાં એવી કેવી જગ્યાએ કયું ગીત હોવું જોઈએ કે જેથી કરીને સામેવાળા માણસને થશે કે ના અરે આ આવ્યું તો હવે ગાવું જ પડશે, આ આવ્યું તો મારે નાચવું જ પડશે. તો એ મૂળ મુદ્દો હોય છે. ઓફકોર્સ ઘણી બધી પ્રિકોશન્સ લેવા જોઈએ ગાયક તરીકે, જેવું નથી લઈ શકતો. કારણ કે ઘણા બધા બિઝનેસીસ સાથે મારા જે કહેવાય ને કે કાર્યો સાથે હું સંકળાયેલો હોઉં છું કે જ્યાં હું કદાચ સમય એટલો બધો ન આપી શકું જે ન થવું જોઈએ, પણ છતાં પણ શું થાય કે થતું હોય છે. પરંતુ જેટલો પણ સમય મળે એમાં સતત સાંભળવું, મૂળ મુદ્દો એ છે સતત સાંભળવું. અને ઓફકોર્સ થોડી ફિટનેસ જાણવા માટે ખાસ કરવું પડે, ભલે શરીર ન ઉતરવું તો, પણ આપણને એમ થાય કે ના ભાઈ આપણે હેલ્ધી છીએ, આપણે હેલ્ધી છે ને, આપણે એટલીસ્ટ જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે તો લોકોને જે રીતે જોયેલા છે એ રીતે દેખાવા જોઈએ. કોઈકને મેં કીધું કે ભાઈ મારું વજન ઘટી જાય, મને કે ના ના બિલકુલ નહીં ફાવે આપણને જોવાનું, એવું દેખાતું હોવું જોઈએ. ઠીક છે ભાઈ ચાલ રહેવા દે, ખાઓ પીઓ જલસા કરો. હા, એટલે બેઝિકલી એવું. હા, ઓફકોર્સ તીખું તળેલું અને બધું વધારે નથી ખાતા, એટલું તો ધ્યાન રાખવું જ પડે ગાયક તરીકે, સ્વાભાવિક છે. બસ, તો જલસા કરતા કરતા આમ કહેવાય ને કે ટાઈમ અમારો પૂરો થયો છે વાતચીતનો, અમારી કોફી બાર રાહ જોઈ રહી છે, એટલે હવે અમે અહીંયા અટકીએ અને જલસા કરવાના છે 8 વાગે. જોડાઈ જજો મારી સાથે. મને દેવાંગભાઈનું હંમેશા ગીત યાદ આવે, જલસા કર તું જલસા કર દુનિયા જતે લેવા જલસા કર. બાય.